એમ વાપરવું હોય કદાચ અત્યારે આપણે તલીની અંદર આપણે રિઝલ્ટ સારું છે આનું બ્લેક અમૃત ને એમાં ખાસ તો ઓર્ગેનિક બે છે એટલે જે સાઈડ ઇફેક્ટ ન થાય મહત્વનું એ છે કે એવું નથી પાક ફૂલની સાઈડ ઇફેક્ટ ન થાય એટલે ઘણું હા હેલો ખેડૂત મિત્રો, બ્લેક અમૃત પરિવાર અને કૃષિ કેર એન્ટરપ્રાઇઝ ટંકારા માં આપણું સ્વાગત છે અને હું છું અશરફ આગળિયા. આજે આપણે ઉનાળાનું તલનું વાવેતર થઈ ગયા છે અને આપણે તલના સમથિંગ એક મહિનો ઉપરના બધા તલ થઈ ગયા છે. તો આજે આપણે એક આવ્યા છીએ ટંકારા તાલુકાના ગોળા પીપર ગામની અંદર, જે પ્રગતિશીલ ખેડૂત છે અને ખુદ પોતે સરપંચ છે ગામના. તો આપણે સીધી જ વધારે માહિતી આપણે એનું આપણે નામ પૂછીએ અને આપણે પછી આગળ આપણે વધીએ. તો તમારું નામ કહી દઉં. ગુજરાત બે નિગમ છે, બરોબર છે. તો આ દોઢ મહિનાના તલથી અત્યાર લગી આમાં આપણે ખાતર કેવું આપેલું પાયામાં? પાયામાં હું કોઈ ઓર્ગેનિક યુઝ કરું છું એટલે ફર્ટિલાઇઝર કોઈ આપતો નથી, બરોબર છે. આ બસ આની અંદર ઓર્ગેનિક જે ખાતર આવે છે એ જ આપેલું છે, બરોબર છે. બાકી આ બધા છાણિયા ખાતર ને એ જ વધુ ઉપયોગ કરું છું, બરોબર બરોબર. તો આપણે આમાં જે આપણે દવા નામે જોવા જાય તો આપણે દવાઓના કી દવાઓના આમાં સ્પ્રે કરેલા છે અત્યારે? તમે દવાઓમાં અત્યાર સુધી બે જ સ્પ્રે કરેલા છે, એક 20 દિવસ પહેલા તમારું આ જે છે બ્લેક અમૃત અને રક્ષા અમૃત બે, અને હારે માઇક્રોન્યુટ્રન જે આવે કેલ્શિયમ જીંક રાખેલું, બરોબર છે. ના રાખેલું 20 દિવસ પહેલા ને એક પરમ દિવસે આ બે વસ્તુનો સ્પ્રે કરેલ, બીજો રાઉન્ડ કઈ વસ્તુ બીજો રાઉન્ડ પરમ દિવસે કરીને પાણ આપેલું, બરોબર. તો તમને આપણે જે આપણે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરી એનાથી તમારી થલીમાં તમને બ્લેક અમૃત થી આમાં શું ફાયદા દેખાય એમ થલીમાં? અત્યારે તો જનરલી મોલાદ પ્રમાણે ગ્રીનરી અને જે નરવાઈ હોય છોડની થલી દેખાડે ભાઈ, એ એકદમ આખું દેખાડી દઈએ, આરામ હારી છે, બરોબર છે. આટલું આમ તાપમાન આમ વધતું જાય ને તલે દલીની આમ લાઇટિંગ શાઇનિંગ એનો ગ્રોથમાં આમ કેવું કાંઈ કેવું લાગે? લાગે કાલે બીજો કર્યો, નાના 10-15 દિવસ પહેલા કરેલો હતો, બરોબર. તો આપણે એમ વાપરવું હોય કદાચ અત્યારે આપણે તલીની અંદર રિઝલ્ટ સારું છે આનું બ્લેક અમૃત ને એમાં ખાસ તો ઓર્ગેનિક બે છે એટલે જે સાઈડ ઇફેક્ટ ન થાય મહત્વનું એ છે કે એવું નથી પાક ફૂલની સાઈડ ઇફેક્ટ ન થાય એટલે ઘણું હા બરોબર. તો આપણે બીજા અત્યારે તલીના જે વાવેતર છે જેને અમુકને જેને પીડાશમાં રહેતી હોય વધનો પ્રોબ્લેમ નો અમુકને અત્યારે તાપમાન વધ ન થતી હોય જેને વાવેતર કરેલ અમુકને ગ્રોથ નથી થતો તલી, આપણે એ કાંઈ છે નહીં પ્રોબ્લેમ, પણ અમુકને ગ્રોથનો પ્રોબ્લેમ છે, અમુકને તલી પીળી રહી જાય છે પાણી આપી દીધા હોય તાપમાન એવું હોય, તો એને આમ વાપરવાથી એમાં ફાયદો થાય ખરી? આમ સ્પ્રેમાં નાખવાથી ફાયદો થાય એવું છે, બરોબર છે.
દાણા બંધાવા માંડે ત્યારે આપણે એકડે એક લીટર પાણીમાં આપવાનું છે, ત્યાં લગી છે નહીં, બરોબર છે. તો આ હતા આપણે ખોડાપીપર ગામના આપણે મહેશભાઈ સરપંચ છે. તો આપણે એનું ફાર્મ છે, એકવાર એનું ફાર્મ દેખાડી દીધું આપણે. તો આની અંદર આપણે બે સ્પ્રે કરેલ છે, એક હજી કાલે જ કરેલ છે. તો આ તલી છે, મિનિમમ 1.5 મહિનાની થઈ છે કા મહેશભાઈ? 1.5 મહિનાની તલી છે, તમે એને જોઈ શકો છો એનો ગ્રોથ, એનું લાઇટિંગ, એની શાઇનિંગ. અને પેલા તો મેઇન તો અત્યારે બીજો કોઈ રોગ છે નહીં, અને એની લાઇટિંગ એટલી છે ને આટલું બપોર પડતા પણ એની શાઇનિંગ અને ગ્રીનરી જાળવી રાખી છે. પીડાશનું આમાં તલી પીડી પડી એવો કઈ પ્રોબ્લેમ આવ્યો તો? હા, પીડી પડી જ નથી આ તલી, બરોબર છે. તો આ તમે જોઈ શકો છો. અને ગમે તેને જવું હોય તો ગામના સરપંચ એટલે એની વાડી તો ગમે તેને ખબર હશે, કોઈ પણ અહીંયા થોડા વિપર આવી તમે જોઈ શકો છો સીધી વાડી. અને આવી જ રીતે તમે પણ તલી છે, ખેતર ઉનાળુ તરબૂ ટેલી છે, કે આપણે ઉનાળુ દાયડમ છે, અને અને દાયડમની અંદર અને લીંબુની અંદર બધાની અંદર આપણે ઉપયોગ થાય છે. તો તમારે કોઈ પણ આપણી દવાનો ઉપયોગ કરવો હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં અમારા નંબર આપેલા છે. અને ઓલો આવી જ રીતે આપણે એક નવો વિડીયો અને નવા ખેડૂત અને નવું ગામની મુલાકાત લઈશું. ત્યાર લગી થેન્ક યુ.